નમસ્તે મિત્રો, સંખ્યા પદ્ધતિના આ વિડિયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે સમ્ય તથા અસમ્ય સંખ્યાઓના દશાંશ અભિવ્યક્તિથી સંબંધિત કેટલાક તથ્યો પર ચર્ચા કરીશું। ચાલો શરૂ કરીએ એક પ્રશ્નથી। 1/19 ને દશાંશ સ્વરૂપે દર્શાવો। અહીં આપણે તેને ભાગાકારની રીતથી ઉકેલીએ છીએ। મિત્રો, હવે ભાગફળ જુઓ। આપણે અહીં હજુ સુધી કોઈ સંખ્યા કે સંખ્યાઓના પુનરાવર્તનનું જૂથ મળ્યું નથી, તો શું આ અસમ્ય સંખ્યા છે? ચાલો આને હજુ વધુ આગળ સુધી ઉકેલીએ। હવે ભાગફળને ધ્યાનથી જુઓ। તેમાં 18 સંખ્યાઓ પછી સંખ્યાઓની પુનરાવર્તન પ્રાપ્ત થઈ રહ્યું છે। તેને આ મુજબ પણ લખી શકીએ છીએ। આને જોઈને આપણે કહી શકીએ છીએ કે આવી કોઈ પણ સંખ્યા કે જેને તમે ઉકેલી રહ્યા છો અને તમને ઘણા અંકો સુધી કોઈ સંખ્યા કે જૂથનું પુનરાવર્તન પ્રાપ્ત નથી થયું, તો તે વિચારવું ખોટું હશે કે ક્યાંક સંખ્યાઓનું પુનરાવર્તન મળશે જ નહીં। આ સંખ્યાને આપણે 1/19 એટલે કે p/q ના સ્વરૂપમાં લખી શકીએ છીએ। તેથી આ એક સમ્ય સંખ્યા છે। તેમાં ક્યાંક ને ક્યાંક સંખ્યા કે જૂથનું પુનરાવર્તન ચોક્કસપણે મળશે। આ વિડિયોમાં આપણે સમ્ય તથા અસમ્ય સંખ્યાઓના દશાંશ અભિવ્યક્તિથી સંબંધિત થોડાક તથ્યો પર ચર્ચા કરી। મળીએ આગળના વિડિયોમાં। આભાર।